આપણે જોઈશું. ધોરણ 8, વિષય ગુજરાતી, સેમેસ્ટર 1, પાઠ 10, અઢી આના, તેના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવશું. તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં હું ચાંદની દેસાઈ મારી આ ચેનલ સિટી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે આ જે પ્રશ્નોત્તરી છે તે બધા જ પ્રશ્નો છે તેની સમજૂતી મેળવશું. તો કે સવિસ્તાર પ્રશ્ન, એક બે વાક્યમાં પ્રશ્નો, બે ત્રણ વાક્યમાં અને ત્રણ ચાર વાક્યમાં બધા જ પ્રશ્નોની સમજૂતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવશું. ત્યાર પછીના વિડીયોઝની અંદર આપણે વ્યાકરણ તેની સમજૂતી મેળવશું. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. આ પાઠમાં વ્યક્ત થતા લેખકના સદગુણો વર્ણવો. ઉત્તર, લેખકને સંસ્કૃત ભણવાની ઉત્કષ્ટ ઈચ્છા હતી, એ માટે પરમહંસ આશ્રમમાં તે અનેક અગવડો વેઠતા તૈયાર થયા છે. તેમણે યાચનાવૃત્તિ પસંદ નથી, કારણ કે એનાથી વ્યક્તિત્વ અમીર અને ખમીર અને તેજ ઝાંખા પડી જાય છે. તેઓ સ્વાભિમાની છે, કોઈની પાસે માંગવું તેમને ગમતું નથી. ફળ વેચનાર પાસે અઢી આનાની માંગણી કરે છે, ત્યારે પણ પૈસાની સગવડ થતાં તરત જ પાછા આપી દેવાની તેને ખાતરી આપે છે. લેખક વચન પાલનના આગ્રહી છે. એક મહિના પછી એક રૂપિયો મળતા જ એમાંથી અઢી આનાનું દેવું તે ફળ વેચનારને ચૂકવી દે છે. તેઓ માને છે કે દેવું ચૂકવી દેવું એ મહત્વનું નથી, પણ ખરે સમયે શ્રી ભગવાન દાસે મદદ કરી તેનું મહત્વ છે. લેખક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવામાં માને છે, જેમ કે સંન્યાસીએ પૈસાનો સ્પર્શ ન કરવો, પણ અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડવાની. આથી ગામના લોકોએ 30 રૂપિયા આપ્યા, એ તેમણે સ્વીકાર્યા. તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી, છતાં કોઈવાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં તેમણે કોઈ વાંધો નથી. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, લેખકે અધ્યયન માટે શી મુશ્કેલીઓ વેઠી. ઉત્તર, 1, લેખકને અધ્યયન માટે લઘુકૌમુખી નામનું પુસ્તક ખરીદવું હતું. તેની કિંમત 10.5 આના હતી, પણ તેમની પાસે ફક્ત 8 જ આના હતા, આથી પુસ્તક ખરીદી શકતા નથી. તેઓ રહેવા માટે પરમહંસ આશ્રમમાં ગયા, પણ ત્યાં પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ ન હતી. તેઓ ત્યાંની ખુલ્લી રવેશીમાં પોતાનું પાથરણું પાથરીને સૂતા અને કૂવાનું પાણી પીતા. આ આશ્રમમાં રસોડું ન હતું, એટલે તેમણે જમવા માટે અન્નક્ષેત્રમાં જવું પડતું. પ્રશ્ન 2, લેખક જમના નદીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે? ઉત્તર, લેખકે મથુરાના તીર્થસ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ. લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે, પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી. તેઓ જમના મૈયા કી કૃપાસે બોલે છે, પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી. પ્રશ્ન 3, પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા લોકોની ધાર્મિકતા શેમાં પૂરી થઈ જાય છે? ઉત્તર, પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા લોકોની ધાર્મિકતા કેવળ આ બધામાં જ પૂરી થઈ જાય છે. જમુનાજીના પાણીનું આચમન કરવું,
જમનાજીમાં ડૂબકી મારવી, ઘોંઘાટ કરવો, ધક્કામુક્કી કરીને બહાર નીકળી જવું, ચારે તરફ ગંદકી ફેલાવવી. પ્રશ્ન 4. પરમહંસ આશ્રમ વિશે જણાવો. ઉત્તર: પરમહંસ આશ્રમમાં માત્ર ઉતરવા માટેની જગ્યા મળતી હતી. ત્યાં પાણી પીવા માટે કૂવા સિવાય બીજી કોઈ સગવડ ન હતી. આવનારે પોતાનું પાથરનું પાથરીને સુવાનું અને કૂવાનું પાણી પીવાનું. આશ્રમમાં રસોડું ન હતું, આથી આવનારે ભોજન માટે અન્નક્ષેત્રમાં જવાનું અથવા ભૂખ્યા રહેવાનું. એક લંગોટીધારી સ્વામી બીરગીરીજી આ આશ્રમનું સંચાલન કરતા હતા. તેઓ બહુ સારા, ભલા અને સમજુ વ્યક્તિ હતા. પ્રશ્ન 5. લેખકે અઢિયાના કેવી રીતે મેળવ્યા? ઉત્તર: લેખક કોઈ અગમ્ય પ્રેરણાને વશ થઈને ફળ વેચનાર એક માણસ પાસે ગયા. તેમણે પોતાની પાસેના 8 આના બતાવી કહ્યું, એક સંસ્કૃત પુસ્તક ખરીદવા માટે 2.5 આના ખૂટે છે. જો તે આપે તો પોતે પુસ્તક ખરીદી શકશે અને અભ્યાસ શરૂ કરી શકશે. પૈસાની સગવડ થતાં જ એ રકમ તરત પાછી આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના તરત જ લેખકને 2.5 આના આપી દીધા. પ્રશ્ન 6. ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર: લેખકે જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, પણ એને માટે 2.5 આના ખૂટે છે. જો એ 2.5 આના આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત જ પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને 2.5 આના આપી દીધા. આ તેની ઉદારતા દર્શાવે છે. પ્રશ્ન 7. લેખકની દ્રષ્ટિએ ધાર્મિક ક્ષેત્રમાં ક્યુ બહુ મોટું કાર્ય થઈ શકે છે? ઉત્તર: અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે લોકોમાં અસ્થિર અને ગ્લાનિક ઉપજાવે તેવું વાતાવરણ નિર્માણ કરતા રહે છે. એ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકીએ તેમજ યોગ્ય અયોગ્ય તથા હિત અહિતનો ભેદ દર્શાવી શકીએ તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પ્રશ્ન 8. આ પાઠમાં આપણને શું શીખવા મળે છે? ઉત્તર: આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જ. જીવનમાં સ્વાભિમાની રહેવું, યાચના વૃત્તિ રાખવી નહીં, પણ ક્યારેય ન છૂટકે માંગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી, વચન પાલનના આગ્રહી રહેવું, ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. લેખકને ક્યારે એમ લાગ્યું કે પૈસાનો સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે? ઉત્તર: ગામ લોકોએ લેખકને વિદાય આપતી વખતે 30 રૂપિયા આપ્યા ત્યારે એમને લાગ્યું કે જો અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, આથી પૈસાનો સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. 2. માણસની યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? ઉત્તર: માણસના યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે. કારણ કે એક વખત માંગવાની હિંમત આવે પછી વ્યક્તિમાં સ્વાભિમાન રહેતું નથી, એની ખુમારી અને તેજ ઝાંખા પડી જાય છે, એ લાલચુ બની જાય છે. પ્રશ્ન 3. લેખકને અચાનક શો ચમત્કાર થયો? ઉત્તર: લેખકને ચમત્કાર
થયો કે એ વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જાય. ત્યાં કોઈ સજ્જન દેખાય તો એની પાસે 2.5 આના માગે, એને જરૂર મળશે. પ્રશ્ન 4. 2.5 આના માગવા અંગે લેખકના મનમાં કેવી મથામણ થઈ? ઉત્તર: 2.5 આના માગવા અંગે લેખક મંદિરમાં આવતી દરેક વ્યક્તિ તરફ આશા અને લાલચથી જોતા, પણ એમની માંગવાની હિંમત ચાલતી નહીં. મનમાં મથામણ થતી કે કદાચ એ વ્યક્તિ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. પ્રશ્ન 5. લેખકને મન શેનું મહત્વ વિશેષ હતું? ઉત્તર: લેખકને મન 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે એમને 2.5 આના આપ્યા હતા એનું મહત્વ વિશેષ હતું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. લેખક સુરપુરામાંથી જ સીધા ક્યાં જવાનું નક્કી કરે છે? ઉત્તર: લેખક સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કરે છે. 2. સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? ઉત્તર: સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું. સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી. પ્રશ્ન 3. પ્રજામાં અનિશ્ચિત અને જ્ઞાની ઉપજે તેવું વાતાવરણ કોણ બનાવે છે? ઉત્તર: અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને જ્ઞાની ઉપજે તેવું વાતાવરણ બનાવે છે. પ્રશ્ન 4. શ્રોત મુનિ આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી લેખકને શેની સગવડ કરી આપવાના હતા? ઉત્તર: શ્રોત મુનિ આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી લેખકને ભણવા માટે પંડિતજીની વ્યવસ્થા કરી આપવાના હતા. પ્રશ્ન 5. સ્વામીજીને રહેવા માટે ક્યુ સ્થળ મળ્યું? ઉત્તર: સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી. પ્રશ્ન 6. પરમહંસ આશ્રમમાં શી વિશે વ્યવસ્થા હતી? ઉત્તર: જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માટે પરમહંસ આશ્રમમાં માત્ર ઉતરવાની જગ્યા મળતી. પ્રશ્ન 7. પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતું હતું? ઉત્તર: પરમહંસ આશ્રમનું સંચાલન સ્વામી બિરગીરજી કરતા હતા. પ્રશ્ન 8. લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? ઉત્તર: સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે. જો તમને મારો આ વિડીયો ઉપયોગમાં આવ્યો હોય અને જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેથી મારા આવા નવા વિડીયોઝ છે એ તમને જલ્દીમાં જલ્દી મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.